અનુપ ખન્નાને આજે ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા છે. કારણ એની પંક્તિ છે, 5 રૂપિયામાં પેટ ભરે છે અને 10 રૂપિયામાં દિલ ઢંકાય છે. એક વસ્તુ મેં નોંધી છે કે શુભ આશયથી કોઈ પણ સેવા કાર્ય શરૂ કરો ને જો તેમને ટેકો કરવાવાળા મળી જ રહે છે. પણ શરત એટલી કે તેમાં તમારો સ્વાર્થ ના હોવો જોઈએ. કોઈ નામના રમાવાની પણ કે નામ કમાવાની પણ ગણતરી ન હોવી જોઈએ. શરૂઆતમાં 10 માણસોને અનુપ ખન્ના શું કહે છે મિત્રો, શરૂઆતમાં હું 10 માણસોને સ્વાદિષ્ટ ભોજન બનાવીને જમાડતો હતો અને રોજે રોજના 400 થી 450 લોકોને શુદ્ધ દેશી ઘીનું રસોઈ બનાવીને હું ખાવાનું આપતો હતો. લોકોને એમ ના લાગે કે આ ધર્માદો છે અથવા મફત છે, એટલે કે એક ડીશના 5 રૂપિયા લેવામાં આવે છે. બસ લોકોનો સહયોગ મળી રહ્યો છે, મજા આવે છે આ કાર્ય કરવાની. આ શબ્દ છે અનુપ ખન્નાના. વર્તમાન સમયની અંદર, આ કપરા સમયની અંદર, મોંઘવારીની અંદર માનવીને માનસિક રીતે હણી નાખે છે તેટલી મોંઘવારીની અંદર પણ અનુપ ખન્ના 5 રૂપિયાની અંદર ભરપેટ શુદ્ધ ઘીને અને શુદ્ધ તેલમાં બનાવેલી રસોઈ દરેકને જમાડે છે. ક્યાં રહે છે અનુપ ખન્ના? દિલ્હીમાં રહે છે. નોઈડા સેક્ટર 29માં ગંગા શોપિંગ સેન્ટરમાં દરરોજ 12 થી 2 વાગ્યાના અરસામાં આ ભોજન પીરસવામાં આવે છે. ભોજન પણ એવું કે તમે આંગળા ચાટતા રહી જાઓ. દેશી ઘીમાંથી બનાવેલ સબ્જી અને સુગંધથી લથબથ ચાવલ તમે ખાતા ન ધરાવ એવા બને છે. આવી તો રસોઈ તમે કદાચ ઘણા બધા માણસો ઘરે પણ નહીં જમતા હોય. દિલ્હી જેવા મોંઘા શહેરમાં એક માણસ એવો છે કે એને એવો વિચાર આવ્યો કે સફળતાપૂર્વક એ વિચાર એણે આજે અમલમાં મૂક્યો છે. અને અનુપ ખન્ના એમ કહે છે કે મૃત્યુ પર્યંત સુધી મારો આત્મા છે ત્યાં સુધી હું 5 રૂપિયામાં ભરપેટ દિલ્હીની અંદર મારા વિસ્તારની અંદર હું બધાને જમાડીશ. મારી ઈચ્છા મેં આગામી વર્ષોમાં દિલ્હીમાં 10 વિસ્તારમાં આ 5 રૂપિયાના ભોજનવાળી યોજના શરૂ કરવાની છે. બસ મારે દરેક વિસ્તારમાં 365 માણસ એવા જોઈએ છે કે એક દિવસનો ખર્ચ ઉપાડી લે. બાકી સ્વયંસેવકો તો મારી પાસે ઘણા બધા છે. પહેલા 3 માસ તો બધો જ ખર્ચ મેં પોતાની રીતે જ ઉઠાવ્યો હતો, એક પણ રૂપિયો કોઈની પાસે માંગ્યો ન હતો. પણ હવે લોકો આગળ આવી રહ્યા છે, બધા લોકોને વિશ્વાસ મારા પર બેઠો છે. લોકો એક એક દિવસનો ખર્ચ મને આપીને જતા રહે છે. 2 મહિના સુધી તો મારે બુકિંગ પણ થઈ ગયું છે. ખાસ તો મારી આ 5 રૂપિયાવાળી ડીશમાં દાલ ચાવલ અને સબ્જી જ હું આપતો રહેતો. પછી કોઈનો જન્મદિવસ હોય તો એ કોઈક મીઠાઈ આપી જાય, કોઈ વળી બીજા શાકના ખર્ચ આપી દે તો એ દિવસે એ મેનુ હોય. તમે નહીં માનો પણ ઘણા દિવસ અહીંયા દાળ ભાત તડકા જીરા રાઈસ કાજુ કોયા પનીર ભુરજી પણ 5 રૂપિયામાં મળી શકે છે. અનુપ ખન્ના કહે છે મને દાતા મળી જાય તો હું 1 પણ રૂપિયો ઘરે લઈ જતો નથી, એની દરેક વસ્તુ હું લઈ આવું છું અને બનાવીને આપી દઉં છું. જેટલા પૈસા જે દિવસે દાન આવ્યું હોય એ પીરસવાવાળાને અને જમવાવાળાને ખબર પડી જ જાય કે આજે ડીશમાં શું પીરસવામાં આવ્યું છે. અનુપ ખન્ના પોતાની કામગીરી જણાવતા કહે છે, અનુપ ખન્ના પોતાને ખૂબ સુખી માણસ ગણે છે. દિલ્હીમાં 2 દુકાનો છે, સારા વિસ્તારમાં એમનો સારો બંગલો છે. તેના દાદાજીના મૃત્યુ પછી ઘરમાં એક દિવસ વાત નીકળી, પ્રસંગિક વાત નીકળી કે ભારતમાં લગભગ દરરોજ 20 લાખ લોકો ભૂખ્યા સૂઈ જાય છે જેને 3 ટાઈમ જમવાનું મળતું નથી. ભારતમાં 25% લોકો એવા છે અને ફક્ત 1 જ ટાઈમ જમવાનું મળે છે. દાદીએ કીધું કે ખાલી વાતોના વડા કરી કશું ના થાય, તું આ માટે શું કરી શકે એ મને કહે. પરિવારને આ વિચાર ગમી ગયો. 2-3 દિવસ આ ચર્ચા વિચારણા થઈ અને કાર્ય શરૂ કર્યું. નામ આપવામાં આવ્યું દાદી કી રસોઈ.
घरे ज एक अलग रसोड़ उभू करवामां आव्युं। घरना बधा ज सभ्यो खूब राजी खुशी थी रसोई बनाववामां मदद करवा लाग्या। सस्तू खावानु देवु ने सारु खावानु देवु ए बेमां फरक छे। अमारा लोकोए नक्की कर्युं के सारु देवु छे अने सस्तु देवु छे। अमे लोकोए नक्की कर्युं 5 रुपियामां जमवा तो देवु ज छे पण गुणवत्ता खूब ज ऊंची राखवानी छे। एक वखत अहीं जमवा आवे तो ए व्यक्ति बीजी वखत जमवा आवो पड़े। चावल हमेशा मोंघा अने बासमती ज वापरवाना। सरकार जे रेशनमां आपे छे एवा तो नहीं ज। तेल घी मसाला बधा शुद्ध अने मोंघा ज वापरवाना। अमे घरमां जे खाईए ए ज वापरवानुं, पण क्वॉलिटी साथे बांधछोड़ करीने लोकोनुं पेट बगड़े एवुं नथी खवडावानुं। बीजी वात चोखाईनी हती, भोजनमां चोखाई नथी जळवाती एटले ज रोगो फैलाय छे। अमारी ज्यां ज्यां रसोई बने छे त्यां अमे स्पेशल माणसोने राखीने पण साफ सफाई करावता रहीए छीए। एक पण वस्तु गंदी के गोबरी न होवी जोईए। अमे रसोई बनावती वखते बधा ज माथे प्लास्टिक ढांकीए छीए जेथी एक पण वाळ रसोईमां न आवे। हाथमां मोजा पहेरीए छीए अने एकदम हाइजीन वातावरणમાં ભોજન બનાવીએ છીએ। આ માટે અનેક સંસ્થાઓ અમને અભિનંદન આપી ચૂકી છે। હા, ઘણી ધર્મશાળાઓએ તમને મફતમાં ખવડાવે છે, પણ તમે એના રસોડાને વાસણ જુઓ ને તો તમને ખાવું પણ ન ભાવે એટલી હદે ગંદકી હોય છે। તપેલા તાવડા એટલા કાળા મશ હોય, ચીકણા પણ હોય, અમે આમાં ખૂબ જ ધ્યાન આપીએ છીએ। કોઈ માનવીને આપણે સારું ખવડાવીએ છીએ તો એને નુકસાન તો ન જવું જોઈએ। આ લક્ષ્ય સાથે કોઈ માણસ ભૂખ્યો ન સૂઈ જાય એનું ધ્યાન રાખીને અમે આ એક સેવા યજ્ઞ આરંભ્યો છે, એવા શબ્દો છે અનુપ ખન્નાના। એને ધ્યાનમાં રાખીને એક પંક્તિ કહેવી છે, કદમ ઉપાડ્યા છે તો સફરને પણ આવરી જઈશું, સમંદર સાથ આવશે તો પણ તેમને તરી જઈશું। આપણા આ અમૂલ્ય જીવનની કંઈક કદર થાય તો સારું દોસ્તો, નહીતર પાનખરને પાન દઈને ખરીદીશું। અસ્તું।